મહામારીનો મુશ્કેલી આપણે સૌ અનુભવી રહ્યા છીએ ત્યારે અમે ઈરડ તાલુકા ફળ અને શાકભાજી સંઘ તથા સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સંઘના સંયુક્ત સંયોજનથી ઈડર તાલુકાના 145 ગામમાં લોકોને શાકભાજી દરેક ઘર સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્રને સાથે રાખી સમગ્ર તાલુકાના સરપંચોને સંકલન કરી અમારા સંઘના ડિરેક્ટરશ્રીઓ સાથે સંકલન કરી ગામની અંદરના સામાજિક કાર્યકરો આગેવાનોને સાથે રાખી 145 ગામમાં તારીખ 1 એપ્રિલના રોજથી સમગ્ર તાલુકાના ગામોમાં રૂટનું આયોજન કર્યું. ત્યારબાદ દરેક ગામની અંદર 4 થી 5 અમારા સામાજિક આગેવાનોને સાથે રાખી દરેક ઘર સુધી જઈ 3 કિલો 100 ગ્રામ શાકભાજીનું વિતરણ તારીખ 1 થી 5 સુધીમાં કરવામાં આવ્યું, જેમાં લગભગ 45,000 કરતાં વધારે કિલો શાકભાજીનું વિતરણ અમારા દ્વારા પૂર્ણ કર્યું. ત્યારબાદ 6 તારીખથી 10 તારીખ સુધીમાં ડુંગળી, જે ગરીબોની કસ્તુરી કહેવાય, તે એકદમ રાહત દરે અમે ગામની અંદર દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરીથી આ જ પ્રમાણેની વિતરણ વ્યવસ્થા અમે જ્યાં સુધી કોરોના વાયરસના લીધે લોકડાઉનની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છે ત્યારે ઈડર તાલુકાના એક પણ ગામમાં શાકભાજી માટેની મુશ્કેલી ન પડે તેનું આયોજન કરી રહ્યા છીએ. અને લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ સંઘના માધ્યમથી તમામ ગામોમાં શાકભાજીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જ્યારે આજે આખો દેશ કોરોના મહામારીમાં સંગઠિત થઈ રહ્યો છે ત્યારે અમારા ઈડર તાલુકાના જે પ્રમુખ તરીકે 145 ગામડામાં લોકોને શાકભાજી પૂરી પાડવા માટે અમારા ઈડર તાલુકા ફર એન્ડ શાકભાજી સંઘ, જિલ્લા ફર એન્ડ શાકભાજી સંઘ દ્વારા શાકભાજીનું વિતરણ છેલ્લા 1 અઠવાડિયાથી કરવામાં આવ્યું છે. એમાં માનનીય શ્રી જિલ્લા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈ, તાલુકા સંઘના ચેરમેન સતીશભાઈ દ્વારા તાલુકામાં દરેક સરપંચોની સલાહથી આગળ દરેક ગામડામાં ડોર ટુ ડોર અમે વિતરણ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી અમે વિતરણ વ્યવસ્થા કરવાના છીએ. 145 કેટલા ગામો કરો છો આપણે? 145 ગામડા ઈડર તાલુકાના સમગ્ર ગામડામાં અમે શાકભાજીનું વિતરણ કરી રહ્યા છીએ. આજે જ્યારે આપણો સાબરકાંઠા જિલ્લો કોરોના વાયરસની સામેની આ મહામારીમાં આજે જે લોકડાઉન દરમિયાન અમારા ફળ અને શાકભાજી જિલ્લાના સહકારી સંઘના માધ્યમથી અમે એક એવા ઉમદા વિચાર સાથે લોકડાઉન દરમિયાન ડોર ટુ ડોર દરેક ગામડાની અંદર કેવી રીતે શાકભાજી પહોંચાડી તે વ્યવસ્થાના સંદર્ભે અમે ઈડર તાલુકા ખરીદ વેચાણ સંઘ ફળ અને શાકભાજીના જેમના ચેરમેન શ્રી સતીશભાઈ છે, જેમના માધ્યમથી એક સરસ મજાનો અમને રૂટ બનાવી આપવામાં આવ્યો. એ રૂટના માધ્યમથી અમને સરપંચશ્રીઓનું સંકલન કર્યું, સાથે સાથે સંકલન કરી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી જોડે બેઠા, સાથે મામલતદાર શ્રી જોડે બેઠા અને પ્રાંત સાહેબશ્રીની પરવાનગીથી અમે આ જિલ્લાની અંદર એક ઉમદા કાર્ય થાય એના માટે અમે એક સખત આ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના માધ્યમથી અમે તમામે તમામ પરિવારના, ગામડામાં વસતા તમામ પરિવારોને અમે આ શાકભાજી પહોંચાડવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર સરકારની મંજૂરી હેઠળ સરકારના નિયમોનું પાલન કરી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે અમે આ કાર્યને આગળ વધારવા જઈ રહ્યા છીએ. તેની અંદર ઈડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘે જે ઉમદા કાર્ય કરી બતાવ્યું છે એ કાર્ય એ નોંધનીય છે અને આ જ રીતની વ્યવસ્થા અમે સાબરકાંઠા જિલ્લાના તમામે તમામ તાલુકામાં કરવા જઈ રહ્યા છીએ. આજે જ્યારે તાલુકા સંઘના ચેરમેન શ્રી સતીશભાઈએ આ સફળતાપૂર્વક એ બતાવ્યું કે અમે આટલી સુંદર વ્યવસ્થા જાળવી અને વિતરણ કરી શકીએ છીએ તો બીજા તાલુકાઓને પણ આ વસ્તુનું ધ્યાન આવે તો વધુ સારું છે અને બીજા તાલુકાઓ પણ આ જ રીતે પરિવારો સુધી વિતરણ કરે. અમે આ શાકભાજી જેવું શટડાઉન લોકડાઉન થયું આપણા સાબરકાંઠા જિલ્લામાં તરત જ ખેડૂતોની મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ મુશ્કેલીઓ દરમિયાન એમને જે કંઈ બી ખેતીની એમની શાકભાજીની આવક હતી એ આવક એ લોકોએ ઘરમાં જ રાખવી પડે એ પરિસ્થિતિ હતી. એ આવકને અમે એક એવું આ માધ્યમ બનાવ્યું કે જેની અંદરથી અમે સીધી એમની જોડેથી ખરીદી કરી શકીએ. અમે જેવી ખરીદી કરી તરત જ વેપારીઓ પણ એલર્ટ થયા અને વેપારીઓને પણ એક આ ખરીદી કરવાનું એક માધ્યમ મળ્યું, ખેડૂતોને કુસુમક્ષમ ભાવ પણ મળ્યા અને એમની શાકભાજીનું
એમના જ સાચા અર્થે એમને પોસાય તેવા ભાવે અમે ખરીદી કરી અને દરેક પરિવાર સુધી પહોંચાડવાનો આ સંઘના માધ્યમથી પ્રયત્ન કર્યો છે. અને આ સંઘે પહેલી તારીખથી આ સત્કાર્ય ચાલુ કર્યું છે. એ કાર્યની અંદર 14,309 કીટોનું અમે વિતરણ કર્યું છે. ફક્ત 5 દિવસમાં આ ઈડર તાલુકા ફળ અને ખરીદ વેચાણ સંઘ શાકભાજીના સંઘના માધ્યમથી આટલું ઉમદા કાર્ય એ ક્યારે શક્ય બની શકે એવું જ નથી. પણ એ સંઘના કારોબારીઓએ, સંઘના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, એમના માધ્યમથી આ ઉમદા કાર્ય થયું છે. 14,309 કીટો એટલે એક કીટમાં 300 કિલો ને 100 ગ્રામ વજન હોય તો એનું કુલ વજન 44,357 કિલોગ્રામ વજન થાય. આ વજન એટલે એક કિલો જ્યારે શાકભાજી આપણા પરિવારમાંથી કોઈ બેન દીકરી કે પત્ની ખરીદવા જાય છે ત્યારે સામાન્ય 1 કલાક લે છે, ત્યારે એવા સંજોગોની અંદર 50,000 કિલો સુધીનું અમે વિતરણ કર્યું છે. 5 તારીખ પછી અમે 6 તારીખથી 10 તારીખ સુધીમાં ફક્ત ડુંગળીનું વિતરણ કર્યું છે. તેમાં 7,300 કિલોનું વિતરણ થયું છે. તેમાં અમે 2.25 કિલો ડુંગળી ફક્ત 50 રૂપિયામાં આપીએ છીએ. જે અત્યારે બજારમાં આપણે પરિવારમાંથી કોઈ પણ ખરીદવા જાય છે તો એને 50 રૂપિયા કિલો ડુંગળી મળે છે. એ ડુંગળી અમે 2.25 કિલો 50 રૂપિયામાં આપીએ છીએ, જેનું અમે આ 5 દિવસની અંદર 16,425 કિલો ડુંગળીનું વિતરણ કર્યું છે. અમે દરેક પરિવાર સુધી શટડાઉનને ધ્યાનમાં રાખી અને ડોર ટુ ડોર પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જિલ્લામાં શાકભાજીનું ક્યાંય કોઈ પણ પરિવારમાં ઉણપ ઊભી ના થાય તે સંદર્ભે અમે આગળ આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ અને સરકારના નિયમોને અનુસરી અને અમે આ કાર્ય આગળ વધારવા જઈ રહ્યા છીએ.